હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ઈ શિક્ષા લર્નિંગ ચેનલ આજના મારા વિડિયોનો ટોપિક છે મુખ્ય સેવિકાના કાર્યો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આવનારી મુખ્ય સેવિકા ભરતીમાં પૂછાઈ શકે તેવી મહત્વની જાણકારી છે જે પાંત્રીસ માર્ક્સમાં પૂછાઈ શકે છે તેથી મારો આ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે મુખ્ય સેવિકાના કાર્યો અથવા તો તેમની કામગીરી અથવા તો તેનું ફરજ પાલન જોઈએ સૌપ્રથમ છે તેને સોંપવામાં આવેલ વિસ્તારમાં મોજણી કરવામાં ગામના કુટુંબોની યાદી તૈયાર કરવામાં કાર્યક્રમ માટે લાભાર્થીઓની પસંદગી કરવામાં તથા ગામમાં જન્મ મૃત્યુની નોંધ રાખવામાં આંગણવાડી કાર્યકરને મદદ કરશે અને સલાહ આપશે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો આગળનું કાર્ય જોઈએ આંગણવાડી કાર્યકરો સાથે ચર્ચા કરી તેના વિસ્તારમાં તમામ આંગણવાડી કેન્દ્રો માટેની પ્રવૃત્તિઓનું પૂર્વ આયોજન કરશે આ ઉપરાંત મુખ્ય સેવિકા સંકલિત બાળ વિકાસ યોજનામાં નક્કી કરેલ જુદી જુદી સેવાઓ મેળવનાર લાભાર્થીઓની નોંધણી યોગ્ય થઈ છે છે કે કે નહીં નહીં તેમજ સેવાઓ તેમને મળે તેનું નિરીક્ષણ કરશે આગળનું કાર્ય છે અપૂરતા પોષણથી પીડાતા તેમજ માંદા બાળકોને ઓળખી કાઢવામાં બાળકની સાચી ઉંમર તેમજ વજન જાણવામાં એટલે કે બાળકનું વજન તેના વૃદ્ધિ આલેખમાં યોગ્ય રીતે ભરવામાં સામાન્ય રોગો માટે દવાઓ આપવામાં અને જોખમી બાળકોને ઓળખી તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સબ સેન્ટરમાં તબીબી તપાસ અને સારવાર માટે લઈ જવા માટે આંગણવાડી કાર્યકરને તાલીમ અને સલાહ આપશે આ માટે તે ગ્રામ્ય કક્ષાએ આવા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે ત્યારબાદનું કાર્ય છે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ આંગણવાડીઓની મહિનામાં એકવાર તથા પર્વતીય અને આદિવાસી વિસ્તારોમાં આવેલ આંગણવાડીઓનું અવલોકન કરશે અને અને તેની કામગીરી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું દરેક એક્ઝામ માટે જરૂરી માહિતી લઈને તમારી સમક્ષ આવતી રહીશ હવે વિડીયોને આગળ વધારીએ આગળનું કાર્ય છે ઘેર ઘેર મુલાકાત ગામના લોકો સાથે સતત સંપર્ક તેમજ ગ્રામસભા યોજવામાં આંગણવાડી કાર્યકરને મદદ કરશે હવે આગળનું કાર્ય જોઈએ તો પોષણ અને આરોગ્યને લગતા અગત્યના સંદેશાઓ ગ્રામ્ય લોકો સુધી પહોંચાડવા યોજના ઘડશે તે માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરી પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ કાર્યક્રમ ઘડવામાં આંગણવાડી કાર્યકરને સલાહ સૂચનો આપી મદદ કરશે ત્યારબાદનું કાર્ય છે દરેક આંગણવાડી કેન્દ્રના પત્રકો તેમજ અહેવાલો નાણાકીય હિસાબ તથા સાધન સામગ્રીના પુરવઠાની નિયમિત ચકાસણી કરશે અને આંગણવાડી કાર્યકરને તે માટે જરૂરી સલાહ સૂચનો આપશે ત્યારબાદનું કાર્ય જોઈએ દર મહિને સંકલિત બાળ વિકાસ યોજના તેમજ કાર્યાત્મક સાક્ષરતાની પ્રવૃત્તિઓની પ્રગતિની સમીક્ષા કરશે અને કાર્યકરોને દર માસે ચર્ચા સભા બોલાવી કાર્યક્રમમાં અમલીકરણમાં ઊભા થતા પ્રશ્નોની ચર્ચા કરી તેના ઉકેલ શોધી કાઢશે ગામમાં જુદી જુદી સંકલન સમિતિઓ તેમજ મહિલા મંડળની સ્થાપના કરવામાં તેમજ બાળ વિકાસની ખામીઓ દૂર કરવા માટે સ્થાનિક ઉપલબ્ધ સેવાઓનો યોગ્ય દિશામાં વાળવા આંગણવાડી કાર્યકરને મદદ કરશે ત્યારબાદનું કાર્ય છે આંગણવાડી કાર્યકર બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે સાંકળ રૂપ બની રહેશે ત્યાર પછીનું અને છેલ્લું કાર્ય છે સંકલિત બાળ વિકાસ યોજનાના અમલીકરણ અને જુદી જુદી વહીવટી બાબતોમાં બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસરને મદદરૂપ થશે તો આ છે મુખ્ય સેવિકાના કાર્યો જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને મારા વિડિયોને બને એટલો શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મારો વિડીયો કેવો લાગ્યો તે વિશે કમેન્ટ કરજો આ વિડીયોને પીપીટી ડાઉનલોડ કરવા માટે તમે મારી સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ હેવ અ ગુડ ડે